हाय फ्रेंड्स, वेलकम बैक अगेन इन आवर न्यू वीडियो। टुडे वी आर गोइंग टू लर्न यूनिट 3 फाउट एंड वन। गया वीडियो में आपणे एक्टिविटी नंबर 1-3 सुधी नी माहिती मेळवी। आजे एक्टिविटी 1 ना क्वेश्चन आंसर ए आपणे जोवाना छे। आ वीडियो तेनो पार्ट 1 छे, पार्ट 2 एना बाद मुकवामां आवशे। तो शुरुआत करिए। आ काव्य तमे आगळ समजी गया हशो। क्वेश्चन आंसर जोईए। आंसर द क्वेश्चन्स, प्रश्नोना जवाब लखो आपो। हू स्टोरी इज धीस, आ वार्ता कोनी छे। This is the story of Madan Manchur. आ वार्ता मदन मंचूरनी छे। आ आपणे जे हमणां मैं पहला जे पेज बतायुं, जे कविता आपणे जोई तेना आधारे जवाब आपणे लखी रह्या छे। वेर वॉज मदन मंचूर बोर्न? मदन मंचूर वॉज बोर्न एट जनकपुर। अगर जो विद्यार्थी मित्रों, वेन डीड ही फॉल इल? तो विद्यार्थी मित्रों, अँ डीड अने फॉल नो उपयोग करो छे प्रश्न पूछवा माटे। सादा भूतकाळनो उपयोग करो छे। जयरे आपणे तेनो जवाब लखीशू त्यारे फॉलनू भूतकाळनो रूप फेल करी दईशू। ही फेल इल ऑन फ्राइडे, ते शुक्रवारे मांदो अथवा तो बीमार पड़ो हो। वेन वॉज ही क्रिमेटेड, तेनो अग्निदाह क्यारे थयो हतो? तो जवाब लखीशु आपणे, ही वॉज क्रिमेटेड ऑन वेनसडे, तेनो अग्निदाह बुधवारे थयो हतो। विद्यार्थी मित्रों, आ પ્રશ્નોના જવાબ બાદ આપણે એમસીક્યુ તરફ જઈએ। એમસીક્યુ એ તમારે અમુક એમસીક્યુ એ વાક્ય પૂરા કરવાના આવશે અને અમુક એમસીક્યુ એ પ્રશ્ન સ્વરૂપે હશે। અહીંયા વાક્ય પૂરું કરવાનું છે। આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ, આપણે સાચો જવાબ એ બી સી ડી જે પણ હોય એ આપણે પસંદ કરવાનો છે। મદન મંચૂર વોઝ બોર્ન એટ, એટલે કે મદન મંચૂર જન્મ્યો હતો, ક્યાં જન્મ્યો હતો તમને ખબર છે? તો જવાબ આવશે એ જનકપુર। આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, વેર ડીડ મદન મંચૂર સ્ટડી? મદન મંચૂરે અભ્યાસ ક્યાં કર્યો હતો? તો તમે કવિતામાં જોવું જશે કે સ્ટડીડ એટ જ્ઞાનપુર એવું લખેલું આવેલું, તેથી આપણે સી એટ જ્ઞાનપુર એ આપણો સાચો જવાબ થશે। આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, મદન મંચૂર વર્કડ એટ, એટલે કે મદન મંચૂર કામ કરતો હતો? તો કાવ્યની ચોથી લાઇનમાં જ લખેલું હતું કે વર્કડ એટ કર્મપુર, તેથી આપણે કર્મપુર એ તેનો સાચો જવાબ થશે, બી કર્મપુર। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વેર ડીડ હી મેરી? તેણે લગ્ન ક્યાં કર્યું? તો તેના પછીની જ લાઇનમાં કાવ્યમાં મેરીડ એટ જીવનપુર એવું આવે છે, તેથી આપણે જવાબ તરીકે એટ જીવનપુર, ડી એટ જીવનપુર પસંદ કરીશું। નેક્સ્ટ ક્વેશ્ચન, વેન વોઝ હી એડમિટેડ? તેને દાખલ ક્યારે કરવામાં આવ્યો હતો? તો કાવ્ય પ્રમાણે જોઈએ તો એડમિટેડ ઓન સેટરડે, તેથી જવાબ આપણે બી
ઓન સેટરડે પસંદ કરીશું. મદન મંચુર ડાઈડ ઓન, એટલે કે મદન મંચુર મૃત્યુ પામે ક્યારે? તો અહીંયા લખ્યું છે ડાઈડ ઓન ટ્યુઝડે, તો ટ્યુઝડે એટલે મંગળવારે, આપણે એ ટ્યુઝડે ને પસંદ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ઓન મંડે મદન મંચુર વોઝ, એટલે કે સોમવારે મદન મંચુર હતો. તો આમાંથી આપણે પસંદ કરીને લખવાનું છે બેટર, ગુડ, વોર્સ, ક્રિમેટેડ. તો અહીંયા કાવ્ય પ્રમાણે જોઈએ તો વોર્સ ઓન મંડે એવું વાક્ય આવે છે, તેથી જવાબ આપણે સી વોર્સ પસંદ કરીશું. એને બોલાય છે વર્સ, ડબલ્યુ ઓ આર એસ ઈ વર્સ, એટલે વધારે ખરાબ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર પ્રશ્નોના જવાબ અને એમસીક્યુ, જે 7 એમસીક્યુ છે તેમાં તમને સમજ પડી ગઈ હશે. તે છતાં પણ જો તમને કોઈ ડાઉટ હોય તો તે તમે મને પૂછી શકો છો. આની સાથે ટૂંક જ સમયમાં હું એક ગ્રામરનો ઘડિયાળ જોવાનો જે એક વિડીયો છે, ઘડિયાળ કેવી રીતે જોવું તે પણ હું મૂકવાનો છું. આ શબ્દ, આ જે એમસીક્યુ અને પ્રશ્નોના જવાબ જે શીખવાડ્યા તે તમારે મોઢે કરી દેવાના છે. લખવાના એ કેવી રીતે લખવાના એ હું તમને પીડીએફ મોકલીશ, તેમાંથી તમારે જોઈને લખવાના છે. ગુડ બાય, ટેક કેર.